नमस्कार, आप निहाळी रह्या छो न्यूज पॉइंट चैनल। तो हवे जोईए समाचार विगतवार। एक अठवाडिया अगाउ दातीवाड़ा रेन्ज फॉरेस्ट ऑफिसर एससीबी झटका में झड़पाया था। खनिज चोरी वाहन बाबते ट्रेक्टर चालक पास थी 12,000 रुपया की रकम स्वीकारता आरएफओ जोशी झड़पाया था। जो कि एससीबी तपास में तेमना घरे थी 16 लाख रुपया जेटली मातदा रकम मिली थी। आ रकम में कवरो पर बनासकांठा वन विभाग डीएफओ सहित ओएस अने अन्य अधिकारियों नाम था। त्यारे ऊंचा कदना अधिकारियों नाम खुलता गुजरात राज्य वन विभागे बनासकांठा डीएफओ की तत्काल बदली करी नाखी छे अने वन विभाग की कचेरी ओएसओ ने पण बदली नाख्या छे। त्यारे हवे एसीबी तपासनो रेलो अन्य अधिकारी उपर पण आवी सके छे अने वन विभाग द्वारा आज सुधी केटला भ्रष्टाचार आदर्यो छे अने केटला अधिकारीओना नाम खुली सके छे ते हवे आगामी एसीबी नी तपासमां खुले छे। परंतु अत्यारे तो बनासकांठाना वन विभाग भ્રષ્ટાચારમાં સલવાયો છે। ચાંદેરા શહેરમાં બીજેપીના કાર્યકર્તા દ્વારા ઠંડી છાશનું વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો। દિવસે ને દિવસે સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ચડતો જાય છે। તાપમાન 45 ડિગ્રીથી પણ વધારે પાર કરી ચૂક્યું છે, ત્યારે આ ગરમીથી થોડી રાહત અપાવવા માટે આજે બીજેપીના કાર્યકર્તા દ્વારા ઠંડી છાશ વિતરણ કરી ગરમીથી લોકોને થોડી રાહત મળે એવું કાર્ય કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોએ પણ ઉત્સાહભેર છાશ પીને આનંદ માણ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બીજેપીના કાર્યકર્તા જેબી રાજપૂત, નરપતસિંહ પરમાર, મિલન જોશી, નિયંત ગોસ્વામી, અનિલ રાઠોડ સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। સાતા તાલુકાના પેથાપુરા ગામની ઘટના, વર્ષો જૂનો લાખો રૂપિયાના ખર્ચા બનાવેલ ડેમ રાતોરાત તૂટ્યો। ચેકડેમ તૂટ્યાની ઘટના મામલે વહીવટીતંત્ર હજી સુધી અજાણ। અચાનક ચેકડેમ તૂટેલા જોતો ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। સરકાર દ્વારા જળસંચય અંતર્ગત લાખો રૂપિયા ખર્ચાય છે, બીજી તરફ ચેકડેમ તૂટતા તંત્રનું મૌન। રાતોરાત ચેકડેમ તૂટવા પાછળ કૌભાંડ થયું હોવાના ગ્રામજનોના આક્ષેપ, જેમાં બાળમૃત્યુના પ્રમાણને લઈને જે પ્રકારે અત્યારનો હોબાળો મચ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા 1.5 વર્ષમાં 163 જેટલા બાળમરણ થયું હોવાનું બહાર આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠાની સરકારી હોસ્પિટલોમાં 163 જેટલા બાળમરણના આંકડા સામે આવ્યા છે। જિલ્લા આરોગ્ય અધિકારીએ આ આંકડા જાહેર કર્યા હતા। જે પ્રકારે ભુજની અદાણી હોસ્પિટલમાં છેલ્લા 1.5 વર્ષમાં બાળમરણનો મૃત્યુ આંક વધ્યો છે અને જે પ્રકારે હોબાળો સર્જાયો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બાળમરણનું મૃત્યુ આંક સામે આવ્યો છે। 1.5 વર્ષમાં 163 બાળકો મોતને ભેટ્યા છે, ત્યારે બનાસકાંઠાનું ડીસા તેમાં અગ્રક્રમે છે, જ્યારે બીજા નંબરે કાંકરેજ તાલુકાનો સમાવેશ થાય છે। આમ બનાસકાંઠા જિલ્લામાં પણ બાળમરણનું પ્રમાણ વધ્યું છે। જનરલ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો આ બાળમરણના આંકને છુપાવી રહ્યા છે। એક પણ બાળમૃત્યુ ન થયું હોવાનું ડીસા જનરલ હોસ્પિટલના ડોક્ટરો જણાવી રહ્યા છે, ત્યારે આરોગ્ય અધિકારીએ એક મોટો ખુલાસો કર્યો છે। ડીસા જનરલ હોસ્પિટલમાં છેલ્લા 1.5 વર્ષમાં 33 બાળકો મોતને ભેટ્યા છે, જો કે ડીસા જનરલ હોસ્પિટલના સત્તાધીશો આ બાબતે મૌન છે, એક પણ મરણમાં ન થયું હોવાનું જણાવી રહ્યા છે। બનાસકાંઠાના ડીસામાં આરોગ્ય વિભાગનું તંત્ર દિન પ્રતિદિન બગડતું જાય છે। જનરલ હોસ્પિટલમાં માત્ર બેદરકારી છે અને આ બેદરકારી સામે આવી છે। ડીસા હોસ્પિટલમાં 32 બાળ મરણના આંક સામે તેઓ શૂન્ય બાળમરણનો આંક કહી રહ્યા છે, ત્યારે તેઓનું આ નિવેદન જિલ્લા આરોગ્ય અધિકારીને પણ ખોટા પાડી રહ્યા છે ડીસા જનરલ હોસ્પિટલના સત્તાધીશો। સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ જોઈશું જિલ્લાના અન્ય કેટલાક સમાચાર। નેશનલ સ્કૂલ ધાનેરા મેનેજિંગ ડિરેક્ટર શ્રી તથા આચાર્ય દ્વારા તમામ સ્ટાફ સાથે વાર્ષિક અને માસિક આયોજન મીટિંગ, શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ગુજરાતી મીડિયમ કેજી થી ધોરણ 9 સુધી અને ઇંગ્લિશ મીડિયમ કેજી થી ધોરણ 5 સુધી, શાળામાં ટેલેન્ટ વિકસે તે માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેવી કે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ગીત ગુંજન સ્પર્ધા, યોગ વર્ગ સુશોભન સ્પર્ધા તથા દર વર્ષે પ્રવાસનું આયોજન, શાળામાં વિવિધ પ્રકારના કાર્યક્રમો તેમજ તહેવારોની ઉજવણી જેવી કે ટીચર્સ ડે, સ્પોર્ટ્સ ડે, કાઇટ ડે, ટ્રેડિશનલ ડે, પેરેન્ટ્સ ડે, રિપબ્લિક ડે, ઇન્ડિપેન્ડન્સ ડે, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા એન્યુઅલ ડે ની ઉજવણી, દરેક કાર્યક્રમોમાં ભાગ લેનાર વિદ્યાર્થીને પ્રોત્સાહિત ઇનામ, દર મહિને માસિક ટેસ્ટનું આયોજન, તેમાં સાચું અને સચોટ પરિણામ, આ ટેસ્ટનું વાલી સાથે સીધી ચર્ચા કરીને બાળક વિકાસની ગતિ તરફ આગળ વધે તે માટે સતત પ્રયત્ન, અમારી શાળામાં
સ્માર્ટ ક્લાસરૂમો, અદ્યતન કોમ્પ્યુટર લેબ, એસેમ્બલી હોલ. આ સાથે હોસ્ટેલમાં અદ્યતન સુવિધા સાથે વિશાળ હવા ઉજાસ વાળા બેડરૂમ, બાળકો એક સાથે જમી શકે તે માટે વિશાળ ડાઇનિંગ હોલ સાથે મિનરલ પાણીની સુવિધા, બાળકને ડોર ટુ ડોર લઈ જવા તથા મૂકવા સ્કૂલ વાનની વ્યવસ્થા, ધાનેરાની સચોટ શિક્ષણ આપતી, બાળકોના સર્વાંગી વિકાસ કરતી, બાળકોમાં પડેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવતી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરનાર સ્કૂલ, એટલે નેશનલ સ્કૂલ. માટે જ આપના બાળકને સાચું, સચોટ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે નેશનલ સ્કૂલમાં એડમિશન અપાવો. ધ નેશનલ સ્કૂલ, થરાદ રોડ, ધાનેરા. સંપર્ક 0 27 48 22 29 25. નેશનલ સ્કૂલ, ધાનેરા. કહી કિતાબો મે ના ખો જાય ઇનકા બચપન, કહી ખુદ સે અનજાને ના રહે જાય યે નન્હે મન, ઇસલિયે ઇન્હે દેતે હૈ હમ અપના પન. ટીચર બનકર નહીં, ઇનકે દોસ્ત બનકર હમી દેના હૈ એજ્યુકેશન, તાકી રોશન હો ઇનકા આને વાલા કલ. એક એસી જગહ જહાં હમારે લિયે હર વિદ્યાર્થી હૈ ખાસ, એક એસી જગહ જહાં હર દિન હૈ કુછ નયા, એક એસી જગહ જહાં પર વિદ્યાર્થી તૈયાર કિયે જાતે હૈ બહેતર ભવિષ્ય કે લિયે. ખુશી જબ આપ પઢતે હૈ, બહેતર આધાર, બહેતર મિશ્રણ, સર્જનાત્મક વ્યવહાર. એક એસી જગહ જહાં સ્ટુડન્ટ કહેતે હૈ યસ, યસ વી કેન ડુ, હા હા હમ કર સકતે હૈ. પ્રવેશ ચાલુ છે, આજે જ આપના બાળક સાથે અમારી મુલાકાત લો અને આપના બાળકનું એડમિશન આજે જ અપાવો. ઓવર ધ રેઇનબો સ્કૂલ, ધાનેરા, પ્રથમ ગળી, અંબિકાનગર સોસાયટી, ધાનેરા. સંપર્ક અમૃતભાઈ એસ દરજી, 7383985077. बढ़ते रहना है, दिल लगा के पढ़ना है, इस मुल्क की खातिर हमें सब कुछ करना है. मुझे अपने हुनर पे है अब जो चाहूँ पाऊंगा. मैं बढ़ते रहना है, दिल लगा के पढ़ना है. ઉપવેદ સ્કૂલ, ધાનેરા. આપકે નન્હે મુન્નો કી કલ્પનાએ ઔર ઉન કલ્પનાઓ કી ઊંચી ઉડાન. જરૂરત હૈ એક સહી દિશા દેને કી. બચપન કી દહલીજ પર પહેલા કદમ, જરૂરત હૈ ઉન્હે સહી રાસ્તા દિખાને કી. રંગ બિરંગે સપને, જરૂરત હૈ ઉન સપનો કો સાકાર કરને કી. ઉપવેદ સ્કૂલ મે હમ જાનતે હૈ કી પ્લે સ્કૂલ આપકે બચ્ચો કા પહેલા બડા કદમ હૈ. ઇસલિયે હમારે મજેદાર લર્નિંગ પ્રોગ્રામ્સ 2 થી 5 સાલ કે બચ્ચો કો દેતે હૈ જરૂરી નોલેજ ઓર ભરપૂર કોન્ફિડન્સ.
उपवेद स्कूल, नन्हे कदम बड़ी उड़ान। उपवेद स्कूल में जाने से हमारे बच्चे की स्माइल दुगनी हो गई। हमारा फैसला बिल्कुल सही था, आपका भी हो सकता है। उपवेद स्कूल, प्ले क्लास से 8वीं तक, हिंगराज नगर, धानेरा। मोबाइल नंबर 9687585600 और 8347369570। शिक्षण के क्षेत्र में धानेरा शहर के छात्रों को जिसने दिया नया आयाम, उस रॉयल स्कूल ऑफ साइंस के कुछ पहलुओं से चलो अवगत करते हैं। रॉयल स्कूल की सुबह कुछ ऐसी होती है जहां प्रकृति अपने वरदानों से भर देती है, विद्यार्थियों में भर जाती है जोश कुछ अच्छे कर गुजरने की। जब सूरज की पहली किरण इन्हें हौसला देती है, रॉयल स्कूल की सुबह कुछ ऐसी होती है।
एडमिशंस ओपन फॉर प्ले क्लास टू 12 साइंस गुजराती एंड इंग्लिश मीडियम। कॉन्टेक्ट नंबर 02-748-222-530। रॉयल स्कूल ऑफ साइंस धानेरा। ધોરણ 12 નું પરિણામ જાહેર થયું હતું, જેમાં ગુજરાતનું પરિણામ 55.55% રહ્યું હતું, જ્યારે ધાનેરાનું પરિણામ 80% રહ્યું હતું। ઈસા તાલુકાના જેડા ગામે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની હાજરીમાં તલાવ ઊંડું કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ કામ પૂરું કરાયું નથી તેવા ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે। જે સરકાર એક માસ સુધી ગુજરાતભરના તળાવો ઊંડા કરવાનું અભિયાન હાથ ધર્યું હતું, જેમાં બનાસકાંઠામાં જળ સંચય યોજના અંતર્ગત 387 તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં શરૂઆત બાદ કરતા અનેક ગામોમાં તળાવ માત્ર કાગળ પર થયા હોવાની ફરિયાદો ઉઠી છે। ત્યારે બનાસકાંઠાના ડીસા તાલુકાના જેડા ગામે પૂર સમયે તળાવ ફાટ્યું હતું, જેના કારણે ગામ સહિત અન્ય ગામોને પણ નુકસાન થયું હતું। જોકે તળાવનું પાણી દાણા તરફ જતા રસ્તા પર ફરી વળતા વાહન વ્યવહાર પણ બંધ થઈ જવા પામ્યો હતો। જોકે આટલો નુકસાન બાદ જ્યારે જળ સંચય યોજના અંતર્ગત આ તળાવ ઊંડું કરવા માટે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે તળાવનું ખોદકામ શરૂ કરાયું હતું, જોકે મંત્રીની હાજરીમાં એજન્સી દ્વારા જેસીબી મશીન અને ટ્રેક્ટર લાવી દેવામાં આવ્યા હતા, જોકે બાદમાં આ તળાવનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું અને આ તળાવના ખોદકામ વખતે દાંતીવાડા સિંચાઈ વિભાગને દેખરેખ રાખવાની હતી, પરંતુ અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ જ પ્રતિક્રિયા મળી નથી અને અમારી ન્યૂઝ પોઈન્ટ ચેનલની ટીમ જ્યારે જેડા ગામે પહોંચી રિયાલિટી ચેક કરતા તળાવને માત્ર નામ પૂરતું જ ખોદકામ કર્યું હોવાનું જોવા મળ્યું હતું, જ્યારે જિલ્લા કલેક્ટરે બનાસકાંઠામાં 100% પણ વધુ કામ થયું હોવાની વાત કરી રહ્યા છે અને બીજી બાજુ જો તળાવનું કામ કરવામાં નહીં આવ્યું હોય તો તપાસ કરવાની ખાતરી પણ આપી રહ્યા છે। જેડા ગામના લોકોને પૂછ્યું કે કામ કેટલું થયું છે, ત્યારે ગ્રામજનો કહે છે કે માત્ર નામ પૂરતું જ થયું છે અને કાગળ પર કામ બોલાવી નાણાં ઉપાડી લેશે, જેથી સરકાર તળાવ ઊંડું કર્યા વગર સરકારના નાણાં ગેરરીતિ કરનારને સજા કરે તેવી માંગ કરી છે। તો એક ગ્રામજને તો જણાવ્યું હતું કે જ્યારે તળાવનું ખોદકામ થયું હતું અને અમે ટ્રેક્ટર લઈને આવ્યા તો એક ફેરાના 100 રૂપિયા આપવા પડ્યા હતા, તેવો આક્ષેપ પણ ગ્રામજનો કરી રહ્યા છે અને આ તળાવ અગાઉ પૂર વખતે ફાટ્યું હતું અને મોટું નુકસાન થયું હતું, જોકે આ તળાવનું ખરેખર ખોદકામ થવું જોઈએ। સરકારના દાવા છે કે તળાવ ઊંડા થશે અને પાણીનો બચાવ થશે, પરંતુ સરકારના દાવા મુજબ આ કામ બનાસકાંઠામાં તો માત્ર નામ પૂરતા તળાવ ઊંડા થયા છે અને સરકારની વાત અને વાસ્તવિકતા બંને અલગ જોવા મળી રહી છે। જોકે કેન્દ્રીય મંત્રી તળાવ ઊંડા કરવાનું ખાતમુહૂર્ત કરે અને એ જ તળાવ ઊંડું ન થયું હોય તો શું સમજવું। બીજી એક વાત એ પણ છે કે આ જવાબદારી દાંતીવાડા સિંચાઈ યોજનાના અધિકારીઓની હતી અને તેઓ દ્વારા એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું, તે અધિકારીઓ શું ધ્યાન રાખ્યું। આ તમામ બાબતો જોતા માત્ર સરકારી આંકડાની માયાજાળમાં 100% કામ પૂર્ણ કરી બતાવે છે, પણ સ્થળ પર કોઈ આગળ જોવા મળતું નથી। હવે જોવાનું એ રહેશે કે આ તળાવ ઊંડું કરનાર કોન્ટ્રાક્ટર સામે કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે।
जो कॉन्ट्रेक्टर नो भ्रष्टाचार सामे आवशे तो तेना सामे कायदेसरनी कार्यवाही पण थई शके छे। न्यूज पॉइंट चेनल ना असरदार अहेवाल बाद लड़बी नदी में आवेला दबाणो दूर करवा सर्वे हाथ धरायो। टूंक ज समय में दबाणो दूर कराशे। सत्ताना नशा में शान अने भान खोई बेसेला सत्ताधीशोए लोकशाहीनी चौथी जागीर समा मीडियाए नग्न कर्या त्यारे लोकमाता लड़बी ने गायब करनार तंत्रए પોતાના મોઢેથી ખંભાથી તાળા ખોલી લડબી નદી ગાયબ કર્યાની કબૂલાત જિલ્લા કલેક્ટર સમક્ષ કરી હતી। પ્રજાના કલ્યાણલક્ષી અને શહેરના વિકાસલક્ષી કે અન્ય કોઈ પણ સમસ્યાને જીવંત કરવા મીડિયાકર્મી હંમેશા ખડે પગે રહે છે, જેનો દાખલો વિવિધ ઇલેક્ટ્રોનિક માધ્યમ અને સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના સાથ સહકારથી ગાયબ થતી પાલનપુરના મધ્યમાંથી પસાર થતી લડબી નદીને ગાયબ કરનાર અને સરકારી રેકર્ડ સાથે ચેડા કરનાર શખ્સોને બહાર લાવવા મરણીયો જંગ ખેલ્યો હતો, જેના ફળસ્વરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા તાકીદે બેઠક બોલાવી લડબી નદીમાં ફરીથી સર્વે કરી દબાણો ખુલ્લા કરવાનો આદેશ કર્યો હતો અને લડબી ના વહેલાને પુનજીવિત કરવાનો આદેશ કર્યો હતો। જે અનુસંધાને લડબી નદીના મામલે બનાસકાંઠા કલેક્ટર નદીના સર્વે કરવા આજરોજ આદેશ કર્યો હતો અને જે મામલે જમીન દફતર કચેરી અને પાલિકા તંત્રએ જ નકશામાં લડબી ગાયબ કરી હતી તે જ તંત્રના અધિકારીઓ પુન સર્વે કરી લડબીના દબાણ કરવા અને તમામ દબાણો દૂર કરવા દોટ મૂકી હતી। જિલ્લા કલેક્ટરના બેઠક વખતે જમીન દફતર અધિકારીઓએ લડબી ના વહેલા અને નકશાને સરકારી રેકર્ડ સાથે ચેડા થયા હોવાની કબૂલાત કરી હતી ને લડબી નદીમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો લઈને હવે જમીન દફતર કચેરી અને પાલનપુર નગરપાલિકા ભીસમાં આવી જતા આજરોજ રીસર્વે કરવાની આંધળી દોટ મૂકી હતી। લડબી નદીના ગંભીર પ્રશ્ને લઈને બનાસકાંઠાના વહીવટી તંત્ર આદેશ કરતા જિલ્લા કલેક્ટરના આદેશથી જમીન દફતર કચેરી અને પાલનપુર નગરપાલિકાના અધિકારીઓ લડબી નદીમાં ફરીથી સર્વે શરૂ ચાલુ કર્યો છે અને આ સર્વે બાદ લડબી નદીના પટમાં જે તે ગેરકાયદેસર દબાણ હશે અથવા ગેરકાયદેસર બાંધકામો હશે તે ફરીથી માપણી સીટ પ્રમાણે આ ગેરકાયદેસર દબાણો દૂર કરાશે અને લડબી નદીના વહેણને પુનજીવિત કરાશે। આ મામલે પાલનપુરના અગ્રણી શરીફ ચશ્માવાળાએ જણાવ્યું હતું કે પાલનપુરની લડબી નદીના પટમાં થયેલા ગેરકાયદેસર દબાણોના કારણે લડબી નદી લુપ્ત થઈ હતી અને એનો પ્રવાહ રોકાયો હતો, ત્યારે ચોમાસાના પૂરની પરિસ્થિતિમાં પાલનપુર બેટ બની જતું હતું અને પાલનપુરના નાગરિકોની જાનમાલની નુકસાન થતી હતી ને સરકાર દ્વારા સહાયના નામે કરોડો રૂપિયાની આંદણ મુકાતી હતું, જેને લઈને પાલનપુરના નાગરિકોની વાચાને ન્યૂઝ પોઈન્ટ ચેનલે વાચા આપી હતી ને લડબી લુપ્ત થઈનો અહેવાલ રજૂ કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું। તો આ હતા આજના સમાચાર, આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર। જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ, નમસ્કાર।